ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, તુલનાની કક્ષાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણા અભ્યાસમાં ત્રણ પ્રકારની ડિગ્રીઝ આવે છે, તો એનો આપણે અભ્યાસ કરીશું વિવિધ દ્રષ્ટાંતો દ્વારા, અને ત્યારબાદ એક એક્સરસાઇઝને પૂરી કરીશું. There are three degrees of comparison. એટલે કે તુલનાની ત્રણ કક્ષાઓ હોય છે. ફર્સ્ટ પોઝિટિવ ડિગ્રી, સમાનતાદર્શક તુલના. સેકન્ડ કમ્પેરેટિવ ડિગ્રી, અધિકતાદર્શક તુલના. એન્ડ થર્ડ સુપરલેટિવ ડિગ્રી, એટલે કે શ્રેષ્ઠતાદર્શક તુલના. તો પહેલો પ્રકાર છે પોઝિટિવ ડિગ્રી, સમાનતાદર્શક તુલના. વાક્યમાં તુલના સામાન્ય રીતે વિશેષણો અને ક્રિયા વિશેષણોની વચ્ચે કરવામાં આવે છે. જ્યારે બે વ્યક્તિઓ વસ્તુ કે સ્થળોની તુલના પોઝિટિવ ઇન્ટુ કમ્પેરેટિવ એન્ડ કમ્પેરેટિવ ઇન્ટુ પોઝિટિવમાં જ થઈ શકે છે. સમાનતાદર્શક તુલનાની હકાર વાક્ય રચનામાં એઝ અને નકાર વાક્ય રચનામાં નોટ સો એઝ કે નોટ એઝ એઝ થાય છે. તો હવે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. રાહુલ ઇઝ એઝ ટોલ એઝ હિતેશ. રાહુલ હિતેશ જેટલો જ ઊંચો છે. વિરાટ કેન પ્લે એઝ ગુડ એઝ સચિન. વિરાટ સચિન જેટલું જ સારું રમી શકે છે. મનાલી ઇઝ નોટ સો કોલ્ડ એઝ સિમલા. મનાલી સિમલા જેટલું જ ઠંડુ નથી. માય હાઉસ ઇઝ નોટ એઝ બિગ એઝ માય ફ્રેન્ડ્સ હાઉસ. મારું ઘર મારા મિત્રના ઘર જેટલું જ મોટું નથી. તો ઉપરના બે ઉદાહરણો જે હકાર વાક્ય રચના છે, જેમાં એઝેઝ ની વાક્ય રચનાનો ઉપયોગ થયો છે. ત્યારબાદના બે ઉદાહરણો નકાર વાક્ય રચનાના છે, જેમાં નોટ સો એઝ કે નોટ એઝ એઝ નો ઉપયોગ થયેલ છે. હવે આપણે બીજો પ્રકાર લઈએ છીએ કમ્પેરેટિવ ડિગ્રી, એટલે કે અધિકતાદર્શક તુલના. અધિકતાદર્શક તુલનાની હકાર વાક્ય રચનામાં વિશેષણનું ER પ્રત્યયવાળું રૂપ સાથે ધેન, અને નકાર વાક્ય રચનામાં નોટ વિશેષણનું ER પ્રત્યયવાળું રૂપ સાથે ધેન થાય છે. તો હવે આપણે એક્ઝામ્પલ્સ લઈએ. સિમલા ઇઝ કોલ્ડર ધેન મનાલી. સિમલા મનાલી કરતા વધારે ઠંડુ છે. માય ફ્રેન્ડ્સ હાઉસ ઇઝ બિગર ધેન માય હાઉસ. મારા મિત્રનું ઘર મારા ઘર કરતા વધારે મોટું છે. હિતેશ ઇઝ નોટ ટોલર ધેન રાહુલ. હિતેશ રાહુલ કરતા વધારે ઊંચો નથી. માય હાઉસ ઇઝ નોટ બિગર ધેન માય ફ્રેન્ડ્સ હાઉસ. મારું ઘર મારા મિત્રના ઘર કરતા વધારે મોટું નથી. તો મિત્રો, ઉપરના બે ઉદાહરણની અંદર ER પ્રત્યય સાથે ધેન આવેલ છે, જે હકાર વાક્ય રચના છે. જ્યારે ત્યારબાદના બે ઉદાહરણની અંદર નકાર વાક્ય રચનામાં નોટ સાથે ધેન વપરાયેલ છે. હવે મિત્રો લઈએ છીએ આપણે ત્રીજો પ્રકાર, સુપરલેટિવ ડિગ્રી, એટલે કે શ્રેષ્ઠતાદર્શક તુલના. કોઈ એક વ્યક્તિ વસ્તુ કે સ્થળની તુલના બે કરતા વધારે વ્યક્તિઓ વસ્તુ કે સ્થળો વચ્ચે કરવાની હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રી માં જ થઈ શકે. સુપરલેટિવ ડિગ્રી એટલે કે જે શ્રેષ્ઠતાદર્શક તુલનાની હકાર વાક્ય રચનામાં ધ સાથે વિશેષણનું EST પ્રત્યયવાળું રૂપ, નકાર વાક્ય રચનામાં નોટ ધ વિશેષણનું EST પ્રત્યયવાળું રૂપ વપરાય છે. તો આપણે ઉદાહરણો જોઈશું. સચિન ઇઝ ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન બેટ્સમેન.
સચિન ભારતનો સૌથી મહાન બેટ્સમેન છે. શિવાજી વોઝ ધ બ્રેવેસ્ટ કિંગ ઓફ ઇન્ડિયા. શિવાજી ભારતના સૌથી બહાદુર રાજા હતા. અશ્વિન ઇઝ નોટ ધ બેસ્ટ ઇન્ડિયન બોલર. અશ્વિન ભારતનો સૌથી શ્રેષ્ઠ બોલર નથી. ધ કુતુબ મિનાર ઇઝ નોટ ધ મોસ્ટ ફેમસ મોન્યુમેન્ટ ઓફ ઇન્ડિયા. કુતુબ મિનાર ભારતનું સૌથી પ્રખ્યાત સ્મારક નથી. તો ઉપરના બે ઉદાહરણ જકાર વાક્ય રચનાના છે, જેમાં વિશેષણ સાથે ધ વપરાયેલ છે, જ્યારે ત્યારબાદના બે ઉદાહરણ નકાર વાક્ય રચના છે, જેમાં નોટ સાથે વિશેષણ વપરાયેલ છે. તો હવે આપણે સુપરલેટી ડિગ્રીની બીજી રચના જોઈએ. જ્યારે એક વ્યક્તિ વસ્તુ કે સ્થળની એક કરતાં વધારે વ્યક્તિ વસ્તુ કે સ્થળ સાથે તુલના કરવામાં આવે ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં ધેન સાથે એની અધર વપરાય છે, અને પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક તુલનામાં વાક્યની શરૂઆતમાં નો અધરનો ઉપયોગ થાય છે. તો હવે આપણે ઉદાહરણો જોઈશું. સચિન ઇઝ ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન બેટ્સમેન. સચિન ભારતનો સૌથી મહાન બેટર છે. સચિન ઇઝ ગ્રેટર દેન એની અધર ઇન્ડિયન બેટ્સમેન. સચિન કોઈ પણ ભારતના બેટર કરતા વધારે મહાન છે. નો અધર ઇન્ડિયન બેટ્સમેન ઇઝ સો ગ્રેટ એઝ સચિન. કોઈ પણ ભારતીય બેટર સચિન જેટલો મહાન નથી. ધ તાજમહલ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ મોન્યુમેન્ટ ઓફ ઇન્ડિયા. તાજમહલ ભારતનું સૌથી સુંદર સ્મારક છે. ધ તાજમહલ વોઝ મોર બ્યુટિફુલ ધેન એની અધર મોન્યુમેન્ટ ઓફ ઇન્ડિયા. તાજમહલ કોઈ પણ ભારતના સ્મારક કરતા વધારે સુંદર છે. નો અધર મોન્યુમેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ એઝ મચ બ્યુટિફુલ એઝ ધ તાજમહલ. કોઈ પણ ભારતનું સ્મારક તાજમહલ જેટલું સુંદર નથી. તો ઉપરના ઉદાહરણમાં તમે જુઓ છો કે શરૂઆત સુપરલેટિવ ડિગ્રીથી થાય છે, એનું રૂપાંતર કમ્પેરેટિવ ડિગ્રીમાં કરવામાં આવે છે ત્યારે ધેન સાથે એની અધર, અને એનું રૂપાંતર પછી પોઝિટિવ ડિગ્રીમાં કરવામાં આવે છે ત્યારે નો અધર માં વાક્યરચના બને છે. એવી રીતે એક બીજી રચના પણ છે. શ્રેષ્ઠતા દર્શક તુલનાની હકાર વાક્ય રચનામાં વન ઓફ ધ વિશેષણનું ESTી પ્રત્યયવાળું રૂપ અને નકાર વાક્ય રચનામાં નોટ વન ઓફ ધ વિશેષણનું ESTી પ્રત્યયવાળું રૂપ વપરાય. અધિકતા દર્શક તુલનામાં વિશેષણ પછી ધેન મોસ્ટ અધર વપરાય, અને સમાનતા દર્શક તુલનામાં વાક્યની શરૂઆતમાં વેરી ફ્યુનો ઉપયોગ થાય છે. તો ઉદાહરણ જોઈશું. સચિન ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન બેટ્સમેન. સચિન ઘણા મહાન ભારતીય બેટરોમાં એક છે. સચિન ઇઝ ગ્રેટર ધેન મોસ્ટ અધર ઇન્ડિયન બેટ્સમેન. મોટાભાગના ભારતીય બેટરો કરતા સચિન વધારે મહાન છે. વેરી ફ્યુ ઇન્ડિયન બેટ્સમેન ઇઝ સો ગ્રેટ એઝ સચિન. સચિન જેવા મહાન ભારતીય બેટરો બહુ થોડા છે. શિવાજી વોઝ વન ઓફ ધ બ્રેવેસ્ટ કિંગ ઓફ ઇન્ડિયા. શિવાજી ઘણા બહાદુર ભારતના રાજાઓમાં એક હતા. શિવાજી વોઝ બ્રેવર ધેન મોસ્ટ અધર કિંગ ઓફ ઇન્ડિયા. મોટાભાગના ભારતીય રાજાઓ કરતા શિવાજી વધારે બહાદુર હતા. વેરી ફ્યુ કિંગ ઓફ ઇન્ડિયા વોઝ એઝ બ્રેવ એઝ શિવાજી. શિવાજી જેવા બહાદુર ભારતના રાજાઓમાં બહુ થોડા હતા.
તો ઉપરની રચનામાં તમે જુઓ છો કે એમાં સુપરલી ડિગ્રીમાં ESD પ્રત્યે આગળ વન ઓફ ધ વપરાયું છે, કમ્પેરેટિવ ડિગ્રીમાં ER પ્રત્યે પછી ધેન મોસ્ટ ધર વપરાયું છે, અને પોઝિટિવ ડિગ્રીની શરૂઆત વેરી ફ્યુથી કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ER પ્રત્યે અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણને ESD પ્રત્યે કેવી રીતે લાગે છે તેનો આપણે ચાર્ટ બરાબર જોઈ લઈશું. કોલ્ડ કોલ્ડર કોલ્ડેસ્ટ, ટોલ ટોલર ટોલેસ્ટ, શોર્ટ શોર્ટર શોર્ટેસ્ટ, ઓલ્ડ ઓલ્ડર ઓલ્ડેસ્ટ, યંગ યંગર યંગેસ્ટ, કાઇન્ડ કાઇન્ડર કાઇન્ડેસ્ટ, સ્વીટ સ્વીટર સ્વીટેસ્ટ, ક્લેવર ક્લેવરર ક્લેવરેસ્ટ, ન્યૂ ન્યુઅર ન્યુએસ્ટ, સ્મોલ સ્મોલર સ્મોલેસ્ટ, સ્ટ્રોંગ સ્ટ્રોંગર સ્ટ્રોંગેસ્ટ. હવે તે જો વિશેષણને અંતે વાય હોય તો કમ્પેરેટિવ ડિગ્રીમાં વાય કાઢી નાખી આઈ ER અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણને આઈ ESD પ્રત્યે લાગે છે. જેમ કે ઇઝી ઇઝીયર ઇઝીએસ્ટ, હેપી હેપીયર હેપીએસ્ટ, હેવી હેવીયર હેવીએસ્ટ, મેરી મેરીયર મેરીએસ્ટ, અગલી અગલીયર અગલીએસ્ટ, બીઝી બીઝીયર બીઝીએસ્ટ, વેલ્ધી વેલ્ધીયર વેલ્ધીએસ્ટ, પ્રીટી પ્રીટીયર પ્રીટીએસ્ટ. જે વિશેષણોનું ઉચ્ચારણના બે ટુકડા થાય તો કમ્પેરેટિવ ડિગ્રીમાં એ વિશેષણની આગળ મોર વપરાય છે, અને સુપરલેટિવ ડિગ્રીમાં એ વિશેષણની આગળ મોસ્ટ મૂકવામાં આવે છે. જેમ કે યુઝફુલ મોર યુઝફુલ મોસ્ટ યુઝફુલ, બ્યુટિફુલ મોર બ્યુટિફુલ મોસ્ટ બ્યુટિફુલ, કેરફુલ મોર કેરફુલ મોસ્ટ કેરફુલ, કેરલેસ્ડ મોર કેરલેસ મોસ્ટ કેરલેસ, ઇન્ટેલિજન્ટ મોર ઇન્ટેલિજન્ટ મોસ્ટ ઇન્ટેલિજન્ટ, ડિફિકલ્ટ મોર ડિફિકલ્ટ મોસ્ટ ડિફિકલ્ટ. હવે કેટલીક વખતે બંને ડિગ્રીમાં કેટલાક વિશેષણોના અનિયમિત રૂપો થાય છે, જેવા કે લિટલ લેસ લીસ્ટ, મચ મોર મોસ્ટ, ગુડ બેટર બેસ્ટ, બેડ વર્સ વર્સ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્સરસાઇઝ ઉપર આવી ગયા છીએ. તો અહીંયા કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે, ખાલી જગ્યાઓને વાંચી જેટલું તમે શીખ્યા છો એના આધારે તમે વિશેષણનું કયું રૂપ યોગ્ય લાગશે તો એના વડે તમે ખાલી જગ્યા પૂરશો. આ માહિતી તેને સમજવામાં ઉપયોગી થશે. બટ બિફોર ટેકિંગ લીવ, ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ ટીચ યુ ઇઝી.